ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો ફ્રેન્ડ્સ, ગયા વિડિયોમાં આપણે આગળ પાર્ટ 8 રિયા પહોંચી મામાના ઘેર એ પાઠ વિશે આપણે ઘણી બધી માહિતી મેળવેલી, બરાબર ને? એ પાઠમાં પણ આપણે ટ્રેન વિશે જ માહિતી મેળવેલી, યાદ છે ને બધાને? હા, તો ફ્રેન્ડ્સ આજે આપણે આ પાઠને ફરી એકવાર યાદ કરીએ. તો ફ્રેન્ડ્સ, એ પાઠમાં આપણે જોયેલું કે રિયા એ લોકો એના મામાના ઘરે એટલે કે વાપી સ્ટેશન પર પહોંચી જાય છે અને એ સ્ટેશન પર પહોંચીને તેને એના મામા લોકો લેવા આવે છે અને તે તેના મામાના ઘરે જઈને તે શું શું કરે છે તેના વિશે આપણે માહિતી મેળવેલી, બરાબર ને? તો ચાલો આજે આપણે ફરી એકવાર તેને યાદ કરીએ. ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા. મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા માટે આવ્યા હતા. મામાની સાથે શ્રી અને આર્ણવ પણ આવ્યા હતા. તે મારા મામાના છોકરાઓ હતા. મને તથા હેમાંશને જોઈને તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા. અમે એકબીજાને ભેટી પડ્યા. અમે સ્ટેશનેથી 2 રિક્ષા કરીને મામાના ઘરે પહોંચ્યા. રિયા લોકોએ 2 રિક્ષા કરાવવાની જરૂર કેમ પડી હશે? કોઈ કહેશો? ગુડ. રેલવે સ્ટેશન પર રિયાના કુટુંબને લેવા માટે રિયાના મામા અને તેમના 2 છોકરાઓ આવ્યા હતા અને ગાંધીધામથી પણ એટલે કે જે રિયા લોકો આવ્યા હતા તે લોકો 4 જણા આવ્યા હતા, એટલે આમ કુલ 7 વ્યક્તિઓ થઈ ગયા. અને ટ્રાફિકના નિયમ મુજબ રિક્ષાની અંદર 7 વ્યક્તિઓ એકસાથે બેસી શકાય નહીં. આથી રિયાના મામાના ઘરે જવા માટે તેના કુટુંબે 2 રિક્ષા કરી. હવે રિયા તેના મામાના ઘરે પહોંચી જાય છે. એમ રિયા કહે છે કે હું ખૂબ જ થાકી ગઈ હતી, એટલે મને ખૂબ જ ઊંઘ આવતી હતી એટલે હું ઊંઘી ગઈ. થોડી વાર પછી મારા મમ્મી મને ઉઠાડવા આવ્યા. મારા મમ્મી પપ્પા તો નાહીને તૈયાર થઈ ગયા હતા અને ત્યારબાદ પછી હું અને હિમાંશ પણ નાહીને તૈયાર થઈ ગયા. ત્યારબાદ અમે બધાએ સાથે બેસીને ભોજન કર્યું. મારા મામાએ કહ્યું કે તમે થોડી વાર હવે આરામ કરી લો. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ રિયા લોકો કઈ જગ્યાએ ફરવા જવા માટે તૈયાર થઈ જાય છે? કોને યાદ છે? ફાઇન, દમણ જવા માટે, બરાબર ને? અને એ લોકો દમણના કયા બીચ પર જવાના હતા? કોને ખબર છે? ફાઇન, જમ્પોર બીચ પર, બરાબર ને? તો રિયા લોકો આ જમ્પોર બીચ પર જઈને તે લોકો શું શું કરે છે, કેવી મોજ મસ્તી કરે છે તેના વિશે પણ આપણે આગળ માહિતી મેળવેલી. તો ચાલો આજે આપણે ફરી એકવાર તેને યાદ કરીએ. અમે દમણ જવા તૈયાર થયા. મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું. અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશન પહોંચ્યા. ત્યાંથી અમે બસમાં બેસીને દમણના જમ્પોર બીચ પહોંચ્યા. બીચ પર ખૂબ જ ભીડ હતી. લોકો દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા. કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા, તો કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસીને ફરતા હતા. જે નાના નાના બાળકો હતા તે દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા. મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી. હું, હિમાક્ષ, શ્રીલ અને આર્ણવ પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા. અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી. બાળ મિત્રો, જ્યારે તેઓ આ દરિયા કિનારે રમતા હતા ત્યારે તેના મામા સારી ટિકિટ લઈને આવે છે. કોને ખબર છે? ફાઇન, હોડીની ટિકિટ, બરાબર ને? તો એ લોકો હોડીમાં બેસીને કેવી કેવી મજા કરે છે તે આપણે જોઈએ અને ત્યારબાદ તેઓ સાની સાની સવારી કરે છે તો તેના વિશે પણ આપણે આજે ફરીથી માહિતી મેળવીએ. એટલામાં મામા હોડીની ટિકિટ લઈને આવ્યા. અમે હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી. પહેલાં તો મને હોડીમાં બેસતા બીક લાગતી હતી. હું મમ્મીની પાસે ગઈ અને બેસી ગઈ. દરિયાની મુસાફરી કરવાની ખૂબ મજા આવી. પછી અમે ઘોડે સવારી, ઊંટ સવારી પણ કરી અને ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો પણ
કર્યો. હું તમને એક પ્રશ્ન કરું છું કે આપણે કયા કયા સાધનમાં મુસાફરી કરવી હોય તો ટિકિટની જરૂર પડે છે? કોને ખબર છે? યાદ કરો, યાદ કરો, બોલો. ફાઇન, બસ, ટ્રેન, સ્ટીમર, હોડી, ઉડન ખટોલા, પછી વિમાન, મેટ્રો, આ બધામાં જો મુસાફરી કરવી હોય તો આપણને ટિકિટની જરૂર પડે છે. ત્યારબાદ આપણે પ્રવાસમાં જઈએ છીએ તો પ્રવાસમાં પણ ઘણા બધા સ્થળો આપણે જોઈએ છે. તો જ્યારે આપણે પ્રવાસે જઈએ છીએ તો પ્રવાસમાં પણ કેટલાક એવા સ્થળ હોય છે કે જેની ટિકિટ આપણે ખરીદવી પડતી હોય છે. કોણ કહેશે મને કે તમે ક્યાંક ફરવા ગયા હોય અને પ્રવાસના સ્થળે તમારે ટિકિટ ખરીદવી પડી હોય? કોણ કહેશે મને? બોલો બોલો. ફાઇન, માછલીઘર, બરાબર ને, પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, ડોલ્ફિન શો, બરાબર. ત્યાર પછી કોઈ પ્રાચીન મહેલ જોવા જવું હોય તો પણ આપણે ટિકિટ જોઈએ. કોઈ પ્રદર્શન જોવું હોય તો, બરાબર ને, જાદુનો શો, સાયન્સ સિટી, સર્કસ, આ બધાની જો મુલાકાત લેવી હોય આપણે તો આ બધાની પણ આપણે ટિકિટ લેવી પડતી હોય છે. રિયા કહે છે કે હવે સાંજ પડવા આવી. સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું. આકાશ રંગબેરંગી દેખાતું હતું. અમે દરિયા કિનારે ફોટા અને વિડીયો પણ લીધા. અંધારું થઈ ગયું. અમે મામાના ઘરે પાછા આવ્યા. મારી આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર બની રહી. મને તો ખૂબ જ મજા આવી ફરવાની. આપણે ઘણા બધા સ્થળોનો પ્રવાસ કરીએ છીએ જેમાં દરિયા કિનારો, નદી કિનારો, પર્વતની ખીણો, જોવાલાયક સ્થળો, મેળાઓ વગેરેની મુલાકાત આપણે લઈએ છીએ, બરાબર. આ પ્રકારના સ્થળોની મુલાકાત સમયે કોઈ વસ્તુ કે અન્ય કોઈને નુકસાન ન થાય તેની આપણે કાળજી રાખવી જોઈએ. ત્યારબાદ આપણે આવી કોઈ જગ્યાએ જઈએ ફરવા માટે તો ત્યાં ઘણી જે બધી વસ્તુઓ ખાવા માટે મળતી હોય તો એક દરેક વસ્તુ આપણે ખાવી જોઈએ નહીં. જે વસ્તુઓને એ લોકોએ ધાકેલી હોય લારીવાળાઓએ તો તેવી જ વસ્તુઓ આપણે ખાવી જોઈએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, તમારા જેવા નાના છોકરાઓએ તો ગમે તેમ પ્રવાસમાં દોડવું જોઈએ નહીં તો આપણને વાગી જાય છે. માટે આપણે ધ્યાનથી ચાલવું જોઈએ અને આપણે આપણી મમ્મી પપ્પાની દેખરેખમાં રહેવું જોઈએ. નહીં તો આપણા માટે એ સ્થળ અજાણ્યું હોવાથી કેટલીક વખત આપણે ખોવાઈ જવાનો પણ ભય રહે છે. એટલે આપણે ક્યારેક આપણા મમ્મી પપ્પાથી છૂટા પણ પડી જઈ શકીએ છીએ. માટે આપણે ધ્યાન રાખવું જોઈએ. પ્રવાસથી આપણને ઘણું બધું શીખવા મળે છે, આપણા જ્ઞાનમાં પણ વધારો થાય છે અને આપણું મન એકદમ પ્રફુલ્લિત રહે છે. અને તમને બધાને પણ પ્રવાસે જવાનું ગમે છે ને? તમે બધા પણ તમારા મમ્મી પપ્પા સાથે ફરવા જાઓ છો ને? અને કેટલીક વખત તો તમે સ્કૂલમાંથી પણ જાઓ છો ને? તમને કેટલી મજા આવે છે? ખૂબ જ મજા આવે છે. ઓકે, તો બાર મિત્રો, આજે આપણે આ પાઠ 8 રિયા પહોંચી મામાના ઘેર તે પાઠને આજે આપણે ફરી એકવાર યાદ કર્યો. તો આઈ હોપ કે તમને આ પાઠમાં ઘણી બધી સમજ પડી ગઈ હશે. પડી ગઈ ને બધાને સમજ? ઓકે, તો ફરી મળીશું નવા પાઠ સાથે. બાય બાય, ટેક કેર.